அப்படி பிரார்த்தனா கரி and you guys want to go to Sunday school அப்படி பிரார்த்தனா கரி પ્રભુ મેં જે વચન તમારા વાંચ્યા અને સાંભળ્યા પ્રભુ બાપ અમારા હૃદયો પ્રભુ બાપ અમે ઉઘાડો કે અમે એ સમજી શકીએ એ પ્રમાણે વર્તી શકીએ પ્રભુ બાપ પ્રભુ ઈશ્વરના નામમાં કહીએ છીએ આમેન. સો આઈ વોન્ટ ટુ જ્યારે હું ટુ વીક્સ અગો God gave me a couple of pictures. I'm going to put that on there. But if I were going to look at a clip check, I want you guys to look at it. And Your Majesty, this woman and I live in the same house. Not long ago, my baby was born at home. And 3 days later, her baby was born. Nobody else was there with us. One night, when we were all asleep, she rolled over on her baby and he died. Then while I was still asleep, she got up and took my son out of my bed. She put him in her bed, and then she put her dead baby next to me. In the morning, when I got up to feed my son, I saw that he was dead, but when I looked at him in the light, I knew he was not my son. No, he was your son. My baby is alive. The dead baby is yours. Mine is alive. What song are we going to do? Without a genetics, there is no way to know for sure whose baby it really is. Both of you say this live baby is yours. Not because of my, well, partly because of my mom, because she's a nursing home. But when I was in the nursing home,
પસાર થવો અને આ બાજુ જો બે બેડ હોય આ બાજુ જો બે ત્રણ બેડ હોય અને એલર્ટી કી ઘરડા બેડની અંદર હોય અમુક એલર્ટી પીપલ બૂમો પાડે હેલ્પ મી એનીબડી દેર And that would depress the heck out of me. એટલું બધું આમ ડિપ્રેશનમાં મગનમાં આવી જાય કે લોર્ડ ઇઝ ધીસ ધી એન્ડ ઇઝ ધીસ ધી એન્ડ વાય કે મારી મમ્મીએ એટલો બધો ભોગ આપ્યો જીવનની અંદર દસ પૈસા બચાવવા માટે શી વોક 10 બ્લોક્સ ઇન ધ કોલ્ડ વિન્ટરી સીઝન ઓફ અમેરિકા એન્ડ આઈ લુક એટ હર એન્ડ સે ધીસ ઇઝ હાઉ હર એન્ડ ઇઝ ગોઈંગ ટુ બી સો સમ સેઇંગ્સ અબાઉટ લાઈફ અને એક મેં વાક્ય અંદર મૂકી દીધું પણ સંગીત આગળ છે નો ધીસ ઇઝ સો ડિસ્કસ્ટિંગ સો આઈ ટુક ઇટ આઉટ પણ કાર્લ સેન્ડબર્ગ સેઝ ઇટ્સ અ લાઈફ ઇઝ લાઈક એન ઓનિયન યુ પીલ ઇટ ઓફ વન લેયર એટ અ ટાઈમ એન્ડ સમટાઇમ્સ યુ વીક જીવન એક ડુંગળી જેવું છે અને એના પરથી એક પરથી એક પડ તમે કાઢતા રહો અને ઘણી વાર તમને રોડ આવે છે બટ આઈ લાઈક ધીસ વન વિલિયમ બી ઇરાઉ કે છે લિવ ઇન સચ અ વે that even if you're given another chance to live again, you would choose the same life. I thought that was provocative. જીવો તો એવી રીતના જીવો કે તમને પરિવાર જીવવાનો જીવવાની તક મળે તો તમે એ જ રીતે જીવવાનું પસંદ કરો હા મેની અવસ્થિત છે જો મને ફરીથી ઈશ્વર મોકો આલે જીવવાનો તો મેં જેવી રીતના હું જીવ્યો છું એ જ રીતે જીવવાનું પસંદ કરો ના મેની Some people, not many. કારણ કે હું પણ આપણે એમ કહીએ છીએ કે જો હું પરિવાર પાછો જઉં અને જો પરિવાર મને જીવવાનો મોકો મળે તો હું આ મિસ્ટેક ના કરું પહેલી મિસ્ટેક ના કરું બટ ધેન યુ વિલ મેક ડિફરન્ટ મિસ્ટેક્સ પહેલો રાજા ત્રીજો અધ્યાય અને પાંચ ને નવમી કલમમાં સુલેમાન રાજા ની સ્વપ્ન આવે છે અને સ્વપ્નની અંદર ઈશ્વર એને કહે છે કે માં હું તને શું આપું Now, according to rabbis and traditions, Suleiman, and Ketchikin Suleiman Raja, he was 13-14 years old. I don't know how old he was. પણ એને દર્શન દીધું અને ઈશ્વરે કીધું કે માં હું તને શું આપું સુલેમાને કહ્યું કે હવે હે યહોવા મારા ઈશ્વર તમે આ મારા દાસને મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે હું તો કેવળ તમારા લોકોનો ન્યાય કરવા માટે તમારા સેવકને ડહાપણ ભર્યું હૃદય આપો એને વિઝડમ માંડ્યું જ્ઞાન માંડ્યું કેમ તમારા લોકોનો ન્યાય કરવા માટે That same night, he had that dream. અને સવારે એ મંદિરમાં જાય છે યજ્ઞ ચડાવવા અને ત્યાં બધા જે બે સ્ત્રીઓનું આપણે ઉદાહરણ જોયું એ બે સ્ત્રીઓ ત્યાં આગળ આવે છે વી ઓલ નો ધેટ સ્ટોરી અને પછી એની જે કીર્તિ જે છે આસપાસ પ્રદેશમાં ફેલાઈ ગઈ પૂર્વ દેશના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું એક એમ કહેવાય છે કે સુલેમાન રાજાનું જે જ્ઞાન જે છે એ કદી અગાઉ કોઈનામાં આવ્યું નથી અને એના પછી એવું જ્ઞાન કોઈનામાં આવશે કે છે કે 3000 પેરેબલ્સ એને લખ્યા 1005 સોંગ્સ એને લખ્યા અને એને બધું જ્ઞાન હતું એને બર્ડ્સનું જ્ઞાન હતું એને એનિમલ્સનું જ્ઞાન હતું પ્લાન્ટ્સનું જ્ઞાન હતું
I was looking at this, and in the lecture chair, के 3000 सूत्रों के अनुसार की 1000 ने पांच तब वही तेरे वनस्पति विषय विवेचन करियो. I was thinking about that. वनस्पति विषय विवेचन के. What does that mean? के पशुओं ने पक्षियों ने पेटे चलना रा ने माचलियो. What does that mean? अब अत्यार जो एक biologist, zoologist. એ બધું જ્ઞાન એને મળ્યું. એને એ ખબર હતી કયું મેળ કઈ જડીબુટી કેવામાં મિક્સ કરીએ અને કયો રોગ એનાથી મળશે. That's what that means. કે વનસ્પતિ વિશે વિવેચન કર્યું, પશુઓ પક્ષીઓ પેટે ચાલનાર પ્રાણીઓ તથા માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. અને જે લોકોએ તેની વાતો સાંભળી તો બધેથી આજુબાજુના બધે લોકોથી આવીને આજુબાજુના બધા લોકો તેનું સાંભળવા આવ્યા કે આ કઈ જાતનો માણસ છે કે આટલું બધું જ્ઞાન છે. લેટ અસ ગો લુક. હવે નાઉ ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ કે એને 700 વાઇફ હતી અને 300 કાંકીમાઈ, એટલે 1000 સ્ત્રીઓ હતી. આપણને એક ને સાચવતા ભારે પડી જાય, નાગ્યધામ આવી જાય છે. અને હકીકતમાં જ્ઞાની કહેવાયા માણસને 1000 સ્ત્રીઓ કેવી રીતે નાખી હશે? ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. પણ વોટ ઇઝ અ ફેક્ટ હિયર ઇઝ કે એ જે સ્ત્રીઓ એને કરી એનું હૃદય ફેરવી નાખ્યું. કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ ફેર્યું. When he got old, Prabhu Dev ne chodi ne murtiyo no upasana karo. Ane Suleiman Yehova ni drashti ma je bundu hatu te e kadi. Now, I'm reading there. Do you think ke Suleiman repented? So Suleiman Rajae pastav karyo hashe, right? And then apne Bible vaanchi gaya ke vrudhavastha ni andar. So when you look at that, does that mean that he repented or did he not repent? Right? Joan pastav karyo ke nahi? Now, ene book je likhi vrudhavastha ma likhi ene. At least I have a problem saying this. Ecclesiastes. Sabhashish. And James Manning said, look at that, Ecclesiastes, Ecclesiastes, and I kept saying it, but I think I got it. Sabhashiksha. I don't like to read that book. I don't. E jyare e chokri maachu shun e chokri depression aaya chakra na. E vyastha na ni vyastha. Life is vanity. You're here, you're gone tomorrow. Right? So depressing and discouraging book. But yet, it was written with inspiration of the Holy Spirit. And then Sabha Shikshak ni andar likhyu che ke Suleiman Raja satya shodhi kaadta. Satya ma shodhi kaadta. Something like that. Etle we know ke everything that is written in that book is inspired by the Holy Spirit. જે બી થયું છે, જે બી થાય છે, થઈ ગયું છે. તો હું ઘણી વાર મેસેજીસ આપું કોમેન્ટરી ત્યાર કે સમરી યાદ કે કોમેન્ટરી તમે તમે સાંભળો કે આઈ નેવર હર્ડ ધેટ બિફોર. ઇટ્સ ઓલ બીન ડન બિફોર. યુ પિક અપ એન ઓલ્ડ બુક ફ્રોમ 1920 એન્ડ ઇટ્સ રાઈટ ધેર. ધેર ઇઝ નથિંગ ન્યુ અંડર ધ સન. હાઉ ડિપ્રેસિંગ ઇઝ ધેટ? Isn't it depressing? Life is just a vapor. Vanity of vanity. So, Jare Suleiman Raja, in his young age, he used to walk with the Lord. Prabhu ni aagyaomai chalto to jare juvan hato tyare. Ane te vakate tene robes ane gito nu gito.
prayers and songs. Now, just about Shikshak Geshe, if you look at the Hebrew word Kohelet, Kohelet, Hebrew minor translation, Hebrew minor word Geshe. Now, if you translate that word, it's like a thought comes into your mind. Ek vichar tamara magaj ma aave. Ane ek vichar par tame darek angle di. And then we debate kare. Not necessarily with the audience, but with himself. Ek potani jate ne vichar aave ne pachi ek potani jate ne darek angle di e jore. Ane ane debate kare ke jo aam hoye to aam hoye ma. And then he would come to a conclusion. It's an idea. પણ જેની ગુજરાતીની અંદર એમ કે છે સભા શિક્ષક. સભા શિક્ષક એટલે સુલેમાન રાજા સભા બેસાડતો હતો અને લોકોને શિક્ષણ આપતો. સભા શિક્ષકમાં તમે જુઓ તો કે છે કે ગરીબ પર અત્યાચાર થાય છે. Crooked politics, Gandhi Rajniti. Do we see that? Yes. Guilty allowed to commit more crimes. When you go to jail, you come out, you're no better. It's not get the man three job. You were in the worst position. Did Solomon wrote that wrong? Yes, he wrote it in 930 BC. Materialism. Materialism. They're coming to pay cook. સરસ ગાડી હોય, ડિઝાયર ફોર ધ ગુડ ઓલ્ડ ડેઝ. આપણે ઘણી વાર કહીએ છીએ આપણે કે આ સમય કરતા પાછલો સમય મારો કેટલો સારો હતો. સુલેમાન આપણને કહે છે ને આગળ સાતમા અધ્યાયની દસમી કલમમાં કે જ્ઞાન ચાલીશ કે પાછલો સમય સારો હતો. સભા શિક્ષક અને આજે એની ચાવી જે છે કી જે જીસ્ટ કહીએ કે જે એનો જે સારાંશ કહીએ એ કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા વ્યર્થતાની વ્યર્થતા સગડું વ્યર્થ છે. અને છેલ્લા અધ્યાયમાં બી કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા બધું વ્યર્થ છે. જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે તેથી તેને છ લાભ છે. સવારે ઉઠીએ ઉઠતા જ આપણને ના પેદા મળી જાય. હા મેં શનિવારે સવારે વહેલા ઉઠી જાઓ તો કંઈ વાંધો નહીં, એટ ઓકે. પણ જ્યારે દિવસ સોમવારે કે મંગળવારે કે વીકડેઝમાં તમારું ઉઠવાનું થાય છે તો જે શ્રમ આપણે ઉઠાવીએ છીએ તેથી મને શો લાગે. એનો મતલબ વોટ ઇઝ આઈ મીન કે જેટલો હું શ્રમ કરું છું એટલું બધું ભેગું કરું છું. Right here. Yeah, I couldn't sleep last night. Because this thought came over to me and I got so depressed. And I'm like, Lord, I worked so hard. And at the end, our chadar, our blanket, it's all going to stay behind. Then it is vyakhtani vyakhtata. Now, if you read that book, don't you get depressed? You get discouraged. Okay, why am I working? College man, why do I do all that stuff? Ave sabha shikshak kane je English ab je Hebrew na je che ani andar kache under the sun. Par Gujarati ni andar prithvi par lagi. Now that is incorrect translation. Why is that important? એ ટ્રાન્સલેશન કરેક્ટ નથી. અસલ ભાષામાં એવું લખાયેલું છે કે સૂર્યની નીચે પૃથ્વી પર. નાઉ વાય ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ? કારણ એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે સુલેમાન સભા શિક્ષકની અંદર સૂર્યની નીચેનું બધું એ કરે છે. વોટ અબાઉટ સૂર્યની ઉપર? હિ ડઝન્ટ મેન્શન એનીથિંગ અબાઉટ ધેટ. હિ ડઝન્ટ મેન્શન એનીથિંગ અબાઉટ લાઈફ આફ્ટર ડેથ. એક જાતનું જાણે માણસનું જે જીવન છે ઇટ્સ લાઈક જે જાનવરો જીવે છે એવી રીતના એણે વર્ણન કર્યું છે.
He does not talk about soul. आत्मा के एनी अंदर वो बहने ये ना चाहिए पर कैसे के मानस माटे के मानस मजूरी करे मेहनत करे पर जेम कुतरा बिलाड़ा एक जगह आ जाए चाहिए वे ना मानस पर एक जगह आए जवान हो चाहिए ये कैसे के ज्ञान थी शोध करवाने में मारू मन लगा रहे ये पर इस हार्ड इनटू फाइंडिंग बेसन तो ऐसे सु मानू पड़े जीवन खाली है जीवन एक वराड़ है वराड़ प्रेसिपिटेशन जीवन निराशा जनक है एंड जरा अपना कोई फ्रेंड हो आपको राइट अगर कोई फ्रेंड हो कोई फादर हो मदर हो ब्रदर्स हो कि कम है तो जो नजदीक नो हो जिन्हें अपना बहुत हम जिन्हें साथ अपना बहुत लगाव हो एंड जरा ये व्यक्ति वराड़ नहीं जाए उड़ी जाए थे तारे यू सो सैड बिकॉज मैं एक बार ऐसी गया तो पाचों पर कभी मुहान आना है That's what the last chapter is saying. Again, you think about that. Can you want these days? But you have to find out what you have. Never. અને જ્યારે ઈશ્વરનું રાજ્ય આવશે અને જો મેં પ્રભુ ઈશ્વરનો અંગીકાર કર્યો હશે તો તમે મને ઈશ્વરના રાજ્યમાં જોશો નહીં તો નહીં જોશો કે જે વ્યક્તિને તમે એટલો બધો લગાવ કરો છો અને એ વ્યક્તિ પ્રભુ ઈશ્વરને ઓળખતો નથી જીવન હારી છે જીવન એક વરાળ છે જીવન નિરાશાજનક છે તો મનુષ્ય પૃથ્વી પર પરિશ્રમ ઉઠાવે છે એથી મને શોધ આવે સુલેમાન રાજા આખી પૃથ્વી પર હારી પડ્યો આપણે ઘણી વાર નહીં કહેતા કે તમે લોકોએ જે મેં વિતાવ્યું છે મારા જીવન પર જો એ તમે લોકોએ વિતાવ્યું હોય તો તમને ખબર પડે This guy did everything. બધા જાતના એક્સપિરિયન્સ એને થઈ ગયા અને ત્યારે જ્યારે બધું જોઈને જ્યારે વૃદ્ધાવસ્થામાં જ્યારે આવે છે ત્યારે કહે છે કે બધું વ્યર્થ છે જે બધા કામો મેં મારે હાથે કર્યા તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી એણે જે મંદિર બાંધ્યું એ પર નજર કરી ત્યારે મને પવનમાં બાજકા ભરવા જેવું લાગ્યું મને શોધા દુઃખ ના આનંદ માણસ એકલું હોય ને આપણે પહેલું જે છે આપણે જોઈએ છે આપણા જીવનની અંદર દાખલાઓ જોઈએ છે કે એકલું હોય ને તેને બીજું કોઈ સંકવાલું ના હોય ને તેને દીકરો પણ ના હોય તોય તેને આંખને તૃપ્તિ મળતી નથી એની આંખ તૃપ્ત કરી હતી એટલે હજુ બી દ્રવ્ય ભેગું કરવા માંગે છે વી સી ધેટ પરફેક્ટ લાઈફ એક્ઝામ્પલ અને એના જીવને દુઃખી કરે છે પણ એ સમજતા નથી કે હું આ કોના માટે ભેગો દ્રવ્યનો માલિક પોતાની હાનિને માટે દ્રવ્ય સંગ્રહી રાખે છે આઈ થિંક આપણે જો એવું નોટ વેલિંગ જો પ્રભુની ઈચ્છા હશે તો વી વિલ ગો ઇન ડિટેલ ઇન ધીસ બુક સભા શિક્ષક ઇવન તો મને વાંચવાની નથી ગમતી ઇવન આઈ ગેટ સો ડિપ્રેસ્ડ બટ ઇટ સ્ટીલ હેઝ અ લોટ ઓફ આઈ ઓપનિંગ પેરેબલ્સ કે જે આપણને જ્ઞાન આપે અને એ કહે છે કે ખાવું પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવી એ કરતા માણસને માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી ઈટ ડ્રિંક બી મેરી ખાવું પીવું તથા મોજ કરવી તેના કરતા માણસ પૃથ્વી પર કંઈ શ્રેષ્ઠ નથી કેમ કે ઈશ્વરે તેને પૃથ્વી ઉપર જે આયુષ્ય આપ્યું છે તેના સર્વ દિવસોની મહેનતનો ફળ એટલું જ નાઉ વોટ ઇઝ અનધર ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ઇઝ કે સુલેમાન રાજા એટલો જ્ઞાની
એટલું બધો જ્ઞાની હતી તોય એ કહે છે કે મેં સર્વ બુદ્ધિથી બે સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી મેં કહું કે હું બુદ્ધિમાન થઈશ પણ એ વાત મારાથી Think about that. That isn't that. Imagine that. જ્યારે મેં બુદ્ધિ સંપાદન કરવામાં તથા પૃથ્વી પર તથા કામો જોવામાં મારું અંતકરણ લગાડ્યું ત્યારે મેં ઈશ્વરનું બધું કામ જોયું કે પૃથ્વી પર જે કામ થાય છે તેનો પત્તો માણસ મેળવી શકે નહીં બલકે તે કોઈ બુદ્ધિમાન પુરુષ હોય તો પણ તેની શુદ્ધિ કરી શકશે અમેઝિંગ એટલો બધો જ્ઞાની ફૂલ ઓફ વિઝડમ એના જેવો કોઈ નથી એ પણ કહે છે કે એ જ્ઞાન મારાથી દૂર થાય વોટ ઇઝ હી ટોકિંગ અબાઉટ ઈશ્વરના ઈશ્વરનું બધું કામ વોટ ઇઝ હી ટોકિંગ અબાઉટ વેર ડઝ ધ વિન્ડ બ્લો ફ્રોમ વેર ધ સ્ટોર હાઉસ ઓફ સ્નો હાઉ ડઝ ધ નેચર નો કે હવે વિન્ટર સ્ટાર્ટ થશે How does the nature know that now is the summer time and it's set? Prabhuye je samay aapyo che. E samay winter start thai che. E samay summer start thai che. It doesn't change. Samudra ne tame jo etlo uchhada marto 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 aave che. Ane eni je har Ishvare aapi che. Yahan aayi. એક સુલેમાન કહે છે કે એ જે બધું કામ હું જોઉં છું ઈશ્વરને એ મારી બુદ્ધિથી બહાર છે એ મારાથી દૂર અમેઝિંગ અમેઝિંગ વર્લ્ડ વોટ ઇઝ ઇટ યુ થિંક છેલ્લે કહે છે એ વાતનું પરિણામ આપણે સાંભળીએ ઈશ્વરનો ભય રાખ અને તેમની આજ્ઞાઓ પણ દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ જ છે સો ધેટ સોલોમન રિમાઇન્ડેડ આઈ થિંક સો અકોર્ડિંગ ટુ હિઝ વર્ડ ફ્રોમ હિઝ વર્ડ આઈ થિંક એ બધું પૃથ્વી પર કરી ચૂક્યો આઈ મીન ટુ હેવ કપલ ઓફ થ્રી ફોર વાઇવ ઇઝ ઇટ્સ લોટ ઓફ એક્સપિરિયન્સ બટ ધીસ ગાય હેઝ 1000 સો આઈ એમ શ્યોર હી ડીડ એવરીથિંગ ઇન હિઝ લાઈફ અને છેલ્લે કહે છે કે વાત હું સારાંશ ઈશ્વરનું ભય રાખે Fear the Lord. Obey His commandments. He still doesn't talk about life after death. But, guess who does? Guess who does? Lakshmi Rani, Prithvi ne chhede thi Suleiman no gyan sambhalvane aavi, par juo Suleiman hata, ahi ek moto chhe. અને એ જે સુલેમાનજીની ફોટો છે એ શું કહે છે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે તે માટે See the contrast between the two. The greatest wise man of the world. And yet, he's tiny in front of our Lord. I believe him more than I believe Solomon. Because he said, I came to give you life. Abundant life. જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા એ છે કે તેમણે મને જે આપ્યું છે તે સર્વમાંથી હું કંઈ ખોઉં નહીં. If you believe in Christ, you're not going to get lost. And then what is he going to do? છેલ્લે દિવસે હું એને વાંચું સોલોમન કહે છે એવરીથિંગ એન્ડ રાઈટ માય લોર્ડ માય સેવિયર સેઝ આઈ એમ કમિંગ ટુ ટેક યુ અમેઝિંગ થેન્ક યુ ગોડ ફોર ઓલ ધ થિંગ્સ ધેટ યુ હેવ ડન ફોર અસ ઓ લોર્ડ લોર્ડ વી બિલીવ ઇન યોર નેમ વી haven't chosen you, but you have chosen us. Lord, the more we know, the more is required. Lord, I'm the one who is the one who is the one who is
तुम्हारी भाई माँ चाले, तुम्हारा तुम्हारी बीख माँ चाले, तुम्हारा वचन मारने में तुम्हारा आभार मानिए जी, हमें तुम्हारी याद ना हो पाई, तुम्हारी बीख माँ चाले, डिप्रेशन एंड डिस्करेजमेंट हमारे से दूर रखिए, हमें तुम्हारी सामने जो ही जीवन जीने, ये वो मैं प्रभु कृष्ण का नाम मानिए जी, आमेन। अपने ऑफरिंग लेसु अने ती दरमियान अपने गीत नंबर 3